नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. ભરૂચના છેવાડાના ઇલાવ ગામમાં આઈપીએલ શરૂ થઈ ગઈ છે. જાણીને નવાઈ લાગશે, પણ આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ નહીં, પરંતુ ઇલાવ પ્રીમિયર લીગ. ગામના યુવાનો મોબાઈલની દુનિયામાંથી બહાર આવી અને પીએમ નરેન્દ્ર મોદીનું ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરે થાય તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આજરોજ ઇલાવ પ્રીમિયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, ગામના આગેવાનો તેમજ યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રમત ગમત આપણે જોઈએ છે કે જે રીતે માણસ ખૂબ ટેન્શનમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે પોતે રમત ગમત રમીને પોતે પોતાનું મન હરું કરતો હોય છે. આજનું યુવાધન અને બાળકોની વાત કરીએ ત્યારે લેપટોપ ઉપર કા ટીવીની અંદર ગેમ રમીને કે મોબાઈલની અંદર ગેમ રમતા હોય છે ને એને લઈને સ્વાભાવિક છે કે બાળકોનું ઉત્થાન થતું નથી. જે પ્રકારે શારીરિક શ્રમ કરતા હોય, ક્રિકેટ રમતા હોય, ખોખો રમતા હોય, કબડ્ડી રમતા હોય, ત્યારે એ શારીરિક શ્રમને કારણે આપણા સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જે પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર ખેલ મહાકુંભની જે શરૂઆત થઈ, મિત્રો, એ પહેલાંની વાત કરીએ ત્યારે આપણે સ્કૂલમાં ભણતા વર્ષમાં એકવાર શિયાળુ રમતોત્સવની અંદર આપણે રમવાનો આપણે મોકો મળતો. મિત્રો, આ ખેલ મહાકુંભ થકી દરેક શાળાના બાળકો અને એમાંથી પણ જે સૌથી શ્રેષ્ઠ પરફોર્મન્સ હોય એવા બાળકોને અલગ તારવીને એક તાલુકાની ટીમ બને, તાલુકા જિલ્લામાં રમવા જાય, આમ ઝોન વાઇઝ જે બાળકોની અંદર જે સુશક્તિ પડેલી છે એમાં પણ, મિત્રો, આ ખેલ મહાકુંભ થકી એ સુશક્તિ બહાર લાવવાનું કામ પણ આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમયની અંદર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એની શરૂઆત કરી.